સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા મોરા ડુંગરા ગામે દીપડાના આતંકથી ત્રણ પશુઓ મોતને ભેટ્યા છે. દીપડાના ભય નીચે આ ગામ લોકો ખેતરમાં ચોકી કરવા લાગી ગયા છે, તો વન વિભાગે આ અંગે કોઈ પણ પગલા ભર્યા નથી. સાબરકાંઠા જિલ્લો મોટા ભાગે અરવલ્લીની ગીરી કંદરાઓથી ઘેરાયેલો છે અને ડુંગરમાં વિવિધ પ્રકારના જંગલી જાનવરો વસવાટ કરે છે, પરંતુ જે ગામ જંગલ કે નદીના કિનારે આવેલું હોય ત્યાં જંગલી પ્રાણીઓની અવર જવર વધુ થતી હોય છે. તેવું જ થયું છે હિંમતનગરના મોર ડુંગરા ગામે, કે જ્યાં દરરોજ રાત્રિ દરમિયાન દીપડો આવે છે અને પશુઓ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દે છે, જેના કારણે ગામમાં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ તો ગામ લોકોનો આશરો પશુઓ પર જ હોય છે અને તેના દૂધથી જીવન નિર્વાહ કરતા હોય છે, ત્યારે આ દીપડો પશુઓ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દે છે અને જેને લઈને ખેડૂતોને ભવ્ય નુકસાન થાય છે. આમ તો અનેકવાર ગામ લોકોએ વન વિભાગને જાણ કરી છે, પરંતુ વન વિભાગના પેટનું પાણી પણ હલતું નથી અને વન વિભાગના પાપે ત્રણ દુધાળુ પશુઓના મોત થયા છે તેવા આક્ષેપ પણ ગામ લોકો કરી રહ્યા છે. ગામ લોકોએ વન વિભાગને જાણ કરવા છતાંય દીપડો પકડવાની તજવીજ કે પાંજરા પણ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે ગામ લોકોએ જોડે મળીને દિવસ રાત ખેતરોમાં લાકડીઓ લઈને ચોકી કરવાની શરૂઆત કરી છે. લાકડીઓ સાથે તમામ લોકો ખેતરમાં ચોકી કરે છે અને જો કે ફરીવાર કોઈ પશુ પર હુમલો ન થાય તેની પણ ચોકી ગામ લોકો કરી રહ્યા છે. નોંધનીય છે કે ત્રણ ત્રણ પશુઓના મોત થવા છતાં પણ વન વિભાગ અહીં ફરક્યું નથી, તો આ ઉપરાંત આ મામલે નિવેદન આપવા માટે પણ આરાકાની વન વિભાગ કરી રહ્યું છે. જો વન વિભાગે અહીં પાંજરા મૂક્યા હોત તો ચોક્કસપણે પશુઓનો જીવ બચી જાત. બ્યુરો રિપોર્ટ, જેટીવી ન્યૂઝ, સાબરકાંઠા.